આજે આપણે એવા 100 વર્ડ્સ જોઈશું કે જેના વગર આપણે ઇંગ્લિશમાં બોલી કે લખી કે પછી સેન્ટેન્સ પણ બનાવી નહીં શકીએ. બરાબર, ફર્સ્ટ છે ધ. ઓકે, ધ એ આર્ટિકલ છે અને જે ચોક્કસ પદાર્થ કે પ્રાણી, કોઈ નિશ્ચિત પ્રાણી કે પદાર્થ માટે વપરાતો આર્ટિકલ છે. બરાબર, ઓફ, ઓફ એટલે ના, ઓફ એટલે ના. એન્ડ, એન્ડ એટલે અને, એન્ડ એટલે શું, અને. એન્ડ એટલે શું, અને. અ, અ એ આર્ટિકલ છે જે એક વસ્તુ માટે વપરાય છે. કોઈ એક વસ્તુ હોય, એક પ્રાણી હોય એની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે અ આર્ટિકલ વપરાય છે. ટુ, ટુ એટલે નું. ઓકે, ઇન, ઇન એટલે માં, ઇન એટલે શું, માં અથવા તો અંદર. ધેટ, THAT, ધેટ એટલે કે પેલું. કોઈ વસ્તુ દૂર હોય તો એના માટે આપણે ધેટ વાપરી શકીએ છીએ. ઇઝ, ઇઝ એટલે છે, ઇઝ એટલે શું, છે. ફોર, ફોર એટલે માટે, ફોર એટલે શું, માટે. ઇટ, ઇટ એટલે તે, ઇટ એટલે તે. વિથ, WITH, વિથ એટલે કે સાથે, વિથ એટલે શું, સાથે. અને વાય ઓ યુ યુ એટલે કે તમે, વાય ઓ યુ યુ એટલે તમે. એચ એ વી ઈ હેવ, હેવ એટલે કે પાસે હોવું, હેવ એટલે કે પાસે હોવું. અને બીઈ બી, બીઈ બી એટલે કે હોવું, બીઈ બી નો શું મીનિંગ થાય છે કે હોવું. ઓ એન ઓન, ઓન એટલે કે ઉપર. અને ઓ એન ઓન આપણે સન્ડે, ઓન સન્ડે એમ કહીએ એટલે એનો અર્થ એવો થાય છે કે રવિવારે હું આમ કરીશ. તો આપણે શું કહી શકીએ, આઈ વિલ ડુ ધીઝ ઓન સન્ડે. નોટ, એનઓટી નોટ એટલે કે નથી, એનઓટી નોટ એટલે નથી. એ આર ઈ આર, એ આર ઈ આર એટલે કે છીએ. ટી એચ આઈ એસ, ધીઝ એટલે કે આ, ધીઝ એટલે આ. દે, ટી એચ ઈ વાય દે એટલે તેઓ, ટી એચ ઈ વાય દે એટલે શું, તેઓ. એફ આર ઓ એમ, ફ્રોમ, ફ્રોમ એટલે થી, ફ્રોમ એટલે શું, થી. અને એ ટી એટ, એટ એટલે કે એ સમય, સમય માટે જ્યારે વાત કરી રહ્યા હોય ત્યારે એટ વપરાય છે. ઓકે, બાય, બી વાય બાય એટલે દ્વારા, બી વાય બાય એટલે દ્વારા. બી યુ ટી, બટ, બટ એટલે પણ, છતાં પણ. બરાબર, વી, વી એટલે અમે, ડબલ્યુ ઈ વી એટલે અમે. અને ડબલ્યુ આઈ ડબલ એલ, વિલ એટલે કે આ એક ક્રિયાપદ છે જે ભવિષ્ય માટે વપરાય છે. કરીશ, વિલ એટલે શું, કરીશ. ઓલ, એ ડબલ એલ ઓલ એટલે કે બધા, એ ડબલ એલ ઓલ એટલે કે બધા. Y O U R, યોર એટલે તમે, યોર એટલે તમે. અને O N E, વન, વન એટલે કે એક, O N E, વન એટલે કે એક. પછી H A S, હેઝ, હેઝ એટલે પાસે હોવું, હેવ એટલે પણ પાસે હોવું અને હેઝ એટલે પણ પાસે હોવું. પણ અમુક ક્રિયાપદ સાથે હેઝ વપરાતો હોય છે અને અમુક જે પર્સન્સ છે એની સાથે હેવ વપરાતું હોય છે. તો એ તમારે ધ્યાનમાં જરૂર રાખવાનું છે. ઓ આર ઓર એટલે અથવા, ઓર એટલે અથવા. એમ ઓ આર ઈ, મોર એટલે વધારે, મોર એટલે વધારે. અને એચ એ ડી, હેડ, એ હેવ અને હેડ નું પાસ્ટ ફોર્મ છે એટલે એનો પણ મતલબ પાસે હોવું એવો જ થાય છે, પણ ભૂતકાળના અર્થમાં. બરાબર, એ એન એન આર્ટિકલ છે જે આપણે કોઈ એક વ્યક્તિ હોય એના માટે વપરાતો હોય છે. ઓકે, પણ આમાં એ એન આર્ટિકલ ક્યારે વપરાશે, જ્યારે જ્યારે કોઈ એ ઈ આઈ ઓ યુ એ જે વોવેલ્સ છે, ઓકે, સ્વર છે એની સાથે આપણે એ એન આર્ટિકલ વાપરવાનો હોય છે. એલ આઈ કે ઈ, લાઈક, એલ આઈ કે ઈ લાઈક એટલે પસંદ હોવું. ડુ, ડી ઓ ડુ એટલે કે કરવું, ડુ એટલે કરવું. અબાઉટ, અબાઉટ એ સાથે હોવું એના માટે વપરાય છે. ઓકે, આઈ વિલ ડુ ઇટ અબાઉટ. પછી આઉટ, આઉટ એટલે બહાર જવું. અને આઉટ એટલે બહાર,
અને ઓ ટી એચ ઈ અધર એટલે કે બીજા, અધર એટલે શું? બીજા. આઈ એફ ઇફ, ઇફ એટલે જો, આઈ એફ ઇફ એટલે શું? જો. એમ વાય માય એટલે મારું, ટી એચ ઈ આઈ આર ધેર એટલે કે તેઓનું. ઓકે. ઓ યુ આર અવર એટલે અમારું, અવર એટલે અમારું. અને ડબલ્યુ એચ ઓ હુ એટલે કોણ, હુ એટલે કોણ. પછી આઈ ટી એસ ઇટ્સ એટલે તેન, તેનું. એ ઇટ, ઇટ્સ જે છે એ કોઈ એનિમલ હોય કે નોન લિવિંગ થિંગ હોય એના માટે આપણે ઇટ્સ જે આ જે શું છે આ પ્રોનાઉન્સ છે. ઓકે. જ્યાંની જગ્યાએ વપરાતા હોય છે એને પ્રોનાઉન કહેવામાં આવે છે. જો તમને પ્રોનાઉન વિશે ના ખબર હોય તો અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે જેમાં બધા જ પ્રોનાઉન્સની પ્રોનાઉન્સ ડિટેલમાં મેં એક્સપ્લેન કર્યા છે, તમે જરૂરથી જોજો. ઓકે. એસ ઓ એમ ઈ સમ એટલે થોડા, સમ એટલે થોડા. અને એસ ઓ સો એટલે પણ, અથવા તો એસ ઓ સો એટલે કોઈ કારણ બતાવવું તો આપણે સો વાપરી શકીએ છીએ. યુપી અપ, અપ એટલે કે ઉપર, યુપી અપ એટલે કે ઉપર. સેઇડ, એસ એ આઈ ડી સેઇડ એટલે કહેવું, ટી એચ ઈ એમ ધેમ એટલે કે તેઓ, તેઓનું. ધેમ એટલે તેઓનું, કોઈ માલિકીની વાત કરે આ પણ પ્રેપોઝિશન છે, અરે સોરી આ પણ પ્રોનાઉન છે. ઓકે. વુડ એટલે કરશે, અને કુડ એટલે શકવું. વુડ એટલે કરશે અને કુડ એટલે શકવું. ઓકે. ધેન, ધેન એટલે થી વધારે. ઓકે. ઇન્ટુ, ઇન્ટુ એટલે માં, ઇન્ટુ એટલે અંદર. એફ આઈ આર એસ ટી ફર્સ્ટ એટલે પહેલું. હર, એચ ઈ આર હર એટલે તેણીનું. જ્યારે કોઈ સ્ત્રી હોય એની વાત કરી રહ્યા હોય, એની માલિકીની વાત કરતા હોય ત્યારે આપણે હર જે પ્રોનાઉન છે એ યુઝ થાય છે. ટી ડબલ્યુ ટુ, ટુ એટલે બે. બીન, બીન એટલે એ હતી. ઓકે. પાસ્ટ નું ફોર્મ હોય તેમાં બીન વપરાય છે. વેન, વેન એટલે ક્યારે, વેન એટલે ક્યારે, સમયની વાત આવે છે ત્યારે ડબલ્યુ એચ ઈ એન વેન વપરાય છે. ટાઈમ, ટાઈમ એટલે સમય, ટી આઈ એમ ઈ ટાઈમ એટલે સમય. એન ઓ નો એટલે ના, એન ઓ નો એટલે ના. પછી ડબલ્યુ એ વાય વે, વે એટલે રસ્તો, ડબલ્યુ એ વાય વે એટલે રસ્તો. અને ઓ યુ ટી આઉટ એટલે બહાર, ઓ યુ ટી આઉટ એટલે બહાર. પછી ટી એચ ઈ એન ધેન એટલે પછી, ટી એચ ઈ એન ધેન એટલે પછી. એમ એ કે ઈ મેક એટલે બનાવવું, એમ એ કે ઈ મેક એટલે બનાવવું. પછી ટી એચ ઈ એસ ઈ ધીઝ, જે આ ધીઝ છે એ ટી એચ આઈ એસ, ટી એચ આઈ એસ ધીઝ નું બહુવચન છે. જ્યારે એક હોય ત્યારે ટી એચ આઈ એસ ધીઝ વપરાય, પણ જ્યારે બે, બે થી વધારે હોય તો આપણે ટી એચ ઈ એસ ઈ ધીઝ, ધીઝ નો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. કે એન ઓ ડબલ્યુ નો, નો એટલે જાણવું, કે એન ઓ ડબલ્યુ નો એટલે જાણવું. ટી એ કે ઈ ટેક એટલે લેવું, ટી એ કે ઈ ટેક એટલે લેવું. એમ એન મેન એટલે કે માણસ. પછી વાય ઈ એ આર યર એટલે વર્સ, વાય ઈ એ આર યર એટલે યર, વર્સ. પછી થિંગ, ટી એચ આઈ એન જી થિંગ, થિંગ એટલે વસ્તુ, ટી એચ આઈ એન જી થિંગ એટલે વસ્તુ. પછી એસ ડબલ ઈ સી, સી એટલે કે જોવું, એસ ડબલ ઈ સી એટલે જોવું. ડી એ વાય ડે એટલે દિવસ, ડી એ વાય ડે એટલે દિવસ. પછી યુ એસ ઈ યુઝ એટલે ઉપયોગ કરવો. પછી જી ઈ ટી ગેટ એટલે મેળવવું, જી ઈ ટી ગેટ એટલે મેળવવું. ડબલ્યુ ઓ આર કે વર્ક એટલે કે કામ કરવું, ડબલ્યુ ઓ આર કે વર્ક એટલે કામ. જસ્ટ, જસ્ટ એટલે હમણાં જ. નાવ, નાવ એટલે હમણાં, અને જસ્ટ એટલે હમણાં જ. ઓકે. એચ આઈ એમ હિમ એટલે કે તે, જ્યારે પુરુષ હોય તો એના માટે પ્રોનાઉન કયો વપરાય છે, એચ આઈ એમ હિમ તેનું. ઓકે. ઓલ્સો, ઓલ્સો એટલે પણ, બટ એટલે પણ અને ઓલ્સો એટલે પણ. પીપલ, પીપલ એટલે લોકો, પીપલ એટલે શું, લોકો. એની, એની એટલે કોઈ,
એની એટલે કોઈક. હાઉ, હાઉ એટલે કેવું, હાઉ એટલે કેવું. EOWN ડાઉન એટલે નીચે, ડાઉન એટલે નીચે, ઉપર નીચે આપણે નથી કહેતા, ગેટ અપ, ડાઉન, અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે. પછી આફ્ટર, આફ્ટર એટલે પછી, આફ્ટર એટલે શું, પછી. અને SHOUD શુડ, શુડ એટલે કે જોઈએ, કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. એવું કહીએ છીએ આપણે કે તમારે મારી વાત માનવી જોઈએ. યુ શુડ ઓબે માય ઓર્ડર. ઓકે, બીકોઝ, બીકોઝ એટલે કારણ. જ્યારે કોઈ કારણ આપવું હોય કોઈને તો આપણે બીકોઝ કહી શકીએ. ઓકે, MUST મસ્ટ, મસ્ટ એટલે જરૂરથી કરવું જોઈએ. MUST મસ્ટ એટલે જરૂરથી કરવું જોઈએ. વેલ, WELE વેલ, WELL વેલ એટલે કે સારું. ઓકે, ઇવન, ઇવન એટલે કોઈક. મચ, મચ એટલે વધારે. પછી બિફોર, બિફોર એટલે કે પહેલા, આફ્ટર એટલે પછી અને બિફોર એટલે પહેલા. SAME સેમ એટલે કે એક જ. HOSE ડોઝ એટલે કે પેલા. THAT ધેટ નું બહુવચન છે. ઓકે, જ્યારે એક વ્યક્તિ, એક જ વ્યક્તિની કે વસ્તુની વાત કરી રહ્યા હોય જે દૂર હોય આપણાથી, ઓકે, તો એના માટે ધેટ આપણે વાપરીએ છીએ. પણ જ્યારે બે થી એક ના હોય, બે હોય, બે થી વધારે હોય, તો એના માટે ધોઝ વાપરીશું આપણે. ટેલ, ટેલ એટલે કહેવું. વેરી એટલે વધારે, WERE વેરી એટલે કે વધારે. THROUGH થ્રો એટલે કે દ્વારા, THROUGH થ્રો એટલે કે દ્વારા. BACK બેક એટલે પાછળ, BACK બેક એટલે પાછળ. STIL સ્ટીલ એટલે છતાં પણ, સ્ટીલ એટલે છતાં પણ. હવે અહીં ઇન્ફો કાર્ડમાં લિંક છે, જેમાં બધા જ સ્પોકન ઇંગ્લિશના વિડીયોઝ છે. ઓકે, અને એના પ્લેલિસ્ટની લિંક છે, તો તમે એ જરૂરથી જોજો અને પ્રેક્ટિસ કરતા રહેજો. જેટલી પ્રેક્ટિસ કરશો ઇંગ્લિશ બોલવાની, એટલું જ તમને વધારે હેલ્પફુલ રહેશે. થેન્ક યુ વિડીયો જોવા માટે, આભાર. અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ હજી સુધી, તો સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ આઇકોન દબાવવાનું બિલકુલ ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.